कपरेडा तालुकाना जामगभाण गाम खाते सामाजिक वनीकरण विभाग द्वारा 73मा तालुका कक्षाना वन महोत्सवनी उजवणी करवामां आवी हती। कपरेडाना अंतरियाळ एवा जामगभाण गामनी आश्रम शाळामां वर योजायेल वन महोत्सवमां कार्यक्रममां वनीकरण विभाग द्वारा पर्यावरणनी जाळवणी माटे गामे गाम आपवामां आवनार वृक्षोना रोपाना रथने प्रस्थान करवामां आव्युं हतुं। ज्यारे आ प्रसंगे मंत्री जीतुभाई चौधरी सहितना अग्रणीओना हस्ते आश्रम शाळाना पटांगणमां वृक्षारोपणनो कार्यक्रम योजवामां आव्यो हतो। ભૂમિકા પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધરમપુર, સામાજિક વનીકરણ। આજે અમે 73મા તાલુકા કક્ષાના વન મહોત્સવ નિમિત્તે ધરમપુર તાલુકાનો પ્રોગ્રામ અમે જામગભણ આશ્રમ શાળા ખાતે રાખવામાં આવ્યો હતો। જામગભણ વિસ્તાર એ એકદમ અંદરનો વિસ્તાર છે, તેમજ જંગલ વિસ્તાર છે। આજના દિવસે અમે અહીંના ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો, સરપંચશ્રી તથા મુખ્ય મહેમાન અમારા માન્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા। એમના દ્વારા તથા વન વિભાગ દ્વારા અહીંના ગ્રામજનોને એમના પડતર ખેતીની જમીનમાં, શેડાપાડી પર, તેમજ અન્ય એમના આંગણામાં જ્યાં નાના મોટા જે ઝાડો થઈ શકે, તેમજ આ જંગલ વિસ્તાર છે, તો વધુ ને વધુ જંગલો, વૃક્ષો રોપીને જંગલ વધુ ઊભું કરે, પહેલાં જેવું વન હતું એવું વન ઊભું થઈ જાય એવી અમે લોકોને આજના દિવસે અપીલ કરી છે, વિનંતી કરી। તાલુકા કક્ષાના અમારા સામાજિક વનીકરણ આયોજિત 73મો વન મહોત્સવ છે। વન મહોત્સવની અંદર અમારી સમગ્ર ટીમ, અમારા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ વિનોદભાઈ, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ ભગવાનભાઈ, આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય બેન રસીલાબેન, ગામના સરપંચ, મારા આજુબાજુ વિસ્તારના બધા જ સરપંચ મિત્રો, આગેવાનો અને સમગ્ર ગ્રામજનો, અમારી તાલુકા પંચાયત આયોજિત આશ્રમ શાળા છે। આશ્રમ શાળાની અંદર વૃક્ષ વાવવા માટે, કારણ કે વૃક્ષનું મહત્ત્વ શું, એ 2020ની અંદર કોરોના મહામારી આવી ત્યારે ખબર પડી કે વૃક્ષ ન હોવાના કારણે જે ઓક્સિજનની પરિસ્થિતિ ઊભી થઈ, સામાન્ય રીતે ઝાડની અંદરથી ઓક્સિજન મળતું હોય છે અને એ ઓક્સિજન કોઈ 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 મશીનમાં નથી બનાવતું, પણ કુદરતી અને નેચરલી જે ઓક્સિજન છે એ ઝાડોમાંથી ઉત્પન્ન થતું હોય છે, ત્યારે આપણા વિસ્તારની અંદર વધારેમાં વધારે ઝાડોનું વાવેતર થાય અને વધારેમાં વધારે લોકો, ઝાડ નાગરિકો ઝાડો ઉછેરે એવી અમે વિનંતી કરવા માટે અને એક મેસેજ આપવા માટે, અને ખાસ કરીને અમારી આ તાલુકા પંચાયતની આશ્રમ શાળા છે, આશ્રમ શાળા માટે પણ અમે આ જ વર્ષે અલગ અલગ યોજના દ્વારા લગભગ 75 લાખ રૂપિયા જેટલા પૈસા પણ મંજૂર કર્યા છે, એટલે એનું નવીનીકરણ કરવા માટેનું જે આયોજન છે એમાં પૈસા મંજૂર કર્યા છે અને ટૂંક સમયની અંદર એની પ્રોસેસ પૂર્ણ થશે। રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત બંને મળીને આશ્રમ શાળાનો વિકાસ પણ થાય અને એ શાળાની અંદર આજુબાજુ વિસ્તારમાંથી રેસિડેન્ટ સ્કૂલ તરીકે, એટલે કે નિવાસી સ્કૂલ તરીકે, આપણે એને વર્ષો પહેલાંનો ઇતિહાસ કે આશ્રમ શાળા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, અને આશ્રમ શાળામાં રહીને ઘણા બધા આ વિસ્તારના લોકો અભ્યાસ પામીને અત્યારે નોકરીમાંથી રિટાયર, શિક્ષક તરીકે રિટાયર પણ થઈ ગયા છે, ત્યારે એ આશ્રમ શાળાને પુનર્જીવિત ખૂબ સારી બનાવવા માટેનું અમારું આયોજન છે।